विद्यार्थी मित्रों, आज आपने धोरण 9 गुजराती विषय में पाठ 2 चोरी अने प्रायश्चित विषय अभ्यास करीशु। पाठ नो प्रकार छे आत्मकथा अने लेखक छे गांधीजी। आपणे गांधीजी विषे एमना परिचय पहला मेळवीए। गांधीजीनो जन्म समय छे 2 ઓક્ટોબર 1869 અને એમનું મૃત્યુ સમય છે 30 જાન્યુઆરી 1948। ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા। તેમની માતાનું નામ પુતળીબાઈ હતું। તેમણે પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો અને ઇંગ્લેન્ડમાંથી તેમણે કાયદાની ઉપાધિ મેળવી। દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક્કો માટે અને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે તેમણે નેતૃત્વ કર્યું હતું। તેમની આત્મકથા છે સત્યના પ્રયોગો, જે આત્મકથાનો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત વગેરે તેમના પુસ્તકો છે। આ પાઠ ચોરી અને પ્રાયશ્ચિત તેમણે સત્યના પ્રયોગોમાંથી લીધેલો છે અને એ પાઠમાં આપણને આટલા મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાની વાત છે કે પોતાના માંસાહારી ભાઈનું દેવું થયું ત્યારે એમના સોનાના કડામાંથી સોનું ચોરી અને એ દેવું એમને પૂરું કર્યું। આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે। જુઓ, પાઠનું શીર્ષક સરસ મજાનું આપ્યું છે। પહેલું છે શબ્દ ચોરી, બીજી વાત છે પ્રાયશ્ચિત, એટલે સોનાનું કડું ચોરે છે। ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થાય છે અને તેઓ પોતાના પિતાજીને ચિઠ્ઠી લખે છે। ચિઠ્ઠી લખીને ચિઠ્ઠીમાં તેમણે આ દોષની નિખાલસ કબૂલાત કરી છે અને સાથે સાથે માફી પણ માંગી છે અને સંકલ્પ પણ કર્યો છે કે ફરીવાર આવું ક્યારેય બનશે નહીં, ફરીવાર આવી ભૂલ થશે નહીં, બરાબર। ત્યાર પછી પિતાજીને ચિઠ્ઠી આપે છે અને ગાંધીજીના પિતાજી તે ચિઠ્ઠી વાંચીને આંસુ સારે છે। આંસુ સારીને એમને કંઈક પણ ઠપકો આપતા નથી, એટલે આ જ્યારે ગાંધીજીને જોવા મળ્યું ને ત્યારે તેમને સમજાયું, પિતાજી પાસેથી તેમને અહિંસાનો પાઠ શીખવા મળ્યો। આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ પોતાના જીવનમાં 2 હથિયારો એટલે કે 2 શસ્ત્રનો હંમેશા ઉપયોગ કર્યો અને એનાથી એમને સિદ્ધિ મેળવી। એક છે સત્ય અને બીજું છે અહિંસા। અમે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્યારે આવું ગીત ગવાતું, સત્ય અને અહિંસા બે બાપુના બોલ, તારામાં પરમેશ્વર છે કે નહીં લે। ગાંધીજીના જીવનમાં આ 2 હથિયાર હતા। ગાંધીજીને આપણે બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે ઓળખીએ છીએ। હવે આપણે પાઠનો પ્રકાર વાત કરીએ, આત્મકથા છે એટલે તમને આજે એ પણ શીખવા મળશે કે આત્મકથા એટલે શું, આત્મ એટલે પોતાની, પોતાની વાત, પોતાની કથા પોતે જ કહેવી, બરાબર છે। એટલે જો વિદ્યાર્થી મિત્રો, આત્મકથા લખવાની હોય ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે હું પહેલો પુરુષ, હું આવે, મારું આવે, મારા આવે, મને આવે, એનાથી આત્મકથાની શરૂઆત। આપણે જ્યારે આપણી આત્મકથા લખતા હોઈએ ત્યારે વિષય પ્રવેશ આવે,
પછી આવે તમારા જન્મનો અને બાળકોનો આવે, પછી તમારા સુખદ દિવસોની વાત કરવાની, તમારા દુઃખદ દિવસોની વાત કરવાની અને છેલ્લે ઉપસંહાર. કહેવાનો મતલબ છે કે આપણે જ્યારે કોઈ પણ વિષય ઉપર આત્મકથા લખતા હોઈએ ત્યારે તે વિષય આપને જ બનવો પડે. ધારો કે કોઈ ફાટેલા પુસ્તકની આત્મકથા લખવી છે, કોઈ કરમાયેલા ફૂલની આત્મકથા લખવી છે, કોઈ હારેલા ઉમેદવારની આત્મકથા લખવી છે, તો તે તમારે જ બનવું પડશે. અને બીજી એક અગત્યની વાત કે આત્મકથા પૂર્ણ થાય ત્યાં સુધી, છેલ્લા અક્ષર સુધી તમારે હૈયાત રહેવું પડે. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો આત્મકથામાં ભૂલ કરી દેશે, એક રાજા હતો એ રીતે આત્મકથા ન લખાય, એ પર કથા કહેવાય. એટલે આ પાઠ ઉપરથી તમે એ પણ ધ્યાન રાખજો કે આ આત્મકથા છે. જુઓ, આ આત્મકથા છે ને ગાંધીજીએ લખેલી છે, એટલે તમે આખો પાઠ વાંચો તો તમને ખબર પડશે કે આત્મકથા ગાંધીજીએ પોતાની લખી છે. જો હવે ગાંધીજીની જગ્યાએ હું જ તમને આત્મકથા કહીશ, એવું જ તમે માનજો કે જે શિક્ષક બોલે છે ને તે પોતે જ ગાંધીજી છે અને પોતાના જીવનની વાતો કરી રહ્યા છે. એટલે આત્મકથા લખતા તમને પણ આવડશે. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે, અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો અમને બેમાંથી એકેને મોટું લાગ્યું. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગ્યું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. બરાબર, પહેલા પેરેગ્રાફમાં આટલી વાત સમજાવી. એમાં સરસમાં જોડણી પણ ધ્યાનમાં રાખજો. જુઓ, બીડી અને ધુમાડો બે શબ્દની જોડણી છે. હવે ગાંધીજી પોતે આ વાત કરે છે કે બીડી પીવાનો શોખ થયો. વિદ્યાર્થી મિત્રો, નાનપણમાં આવા બધા જુદા જુદા શોખ દરેક બાળકને થાય, પણ પાછા એ પોતે જ પોતાની વાત કરે છે, અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે એવું અમને સમજાય નહીં, એટલે અમે શું કર્યું, બહુ મજા આવશે એમ કરીને એમ કે કાકા જે કાંઈ બીડી પીને ફેંકી દે, ઠૂઠા ફેંકી દે, એ ઠૂઠા બીડી લાવે અને પોતે બીડી પીવે. એમ કરી કરીને એમને જો ચોરી શબ્દ આપ્યો છે ને પાઠમાં, તે ચોરી શરૂ કરી. બીજા પેરેગ્રાફમાં કહે છે, પણ ઠૂઠા કંઈ હર વખતે ન મળે અને તેમાંથી ધુમાડોય ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર ડોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા હતા. પાછો પ્રશ્ન ઊભો થયો કે એને સંઘરવી ક્યાં, સાચવવી ક્યાં? વડીલોને દેખતા બીડી તો પીવાય નહીં એ ખબર હતી. જેમ તેમ કરી બે ચાર ડોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યા. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડમાંથી બીડી બને છે ને તે પી શકાય છે. અમે તે મેળવીને ફૂંકતા થયા. એટલે ચોરવાની ટેવ પડી એમને કે હવે પોતાના દરેક માણસના જીવનમાં આવું પડે કે કોઈ વ્યસન જો પ્રવેશે ને તો એ વ્યસનને સંતોષવા માટે માણસ ચોરી પણ કરે. એટલે ગાંધીજીના જીવનમાં પણ એવું બન્યું કે એમને બીડી પીવા માટે નોકરના ડોકડા, ડોકડા એટલે પહેલાના સમયમાં ચલણી સિક્કા હતા, સિક્કા એક પૈસાનું સિક્કો ડોકડા, બરાબર, અને એ ચોરવાની શરૂ કરી.
પછી પાછો વિચાર આવ્યો કે આને સાચવવું ક્યાં, કારણ કે એ પણ એક પ્રશ્ન છે કે તમે ચોરેલી વસ્તુ હોય ને એને બહુ સાચવવી પડે. પછી બીજી વાત છે કે તે સમયમાં વડીલોનું માન પણ બહુ રાખતા, એટલે કે છે વડીલોને દેખતા પણ બીડી પીવાય નહીં, જેમ તેમ કરીને એમને આ રીતે ચોરી કરીને થોડા અઠવાડિયા સુધી ચલાવ્યું. પછી એમને ખબર પડી કે એક જાતનો છોડ એવો આવે છે એની ડાળખી હોય છે જે અંદરથી પોલી હોય છે, અને એને તમે સળગાવીને પીવો ને તો બીડીની જેમ સળગે છે. પણ હા વિદ્યાર્થી મિત્રો, એ તો એક રમત થાય, પણ બીડીમાંથી જે તમાકુમાંથી જે કસ ખેંચવાનો આનંદ મળે ને, રસ મળે ને, એ એમાંથી નહીં મળે. તે વખતે બાળપણમાં ગાંધીજીને આ સમજાયું નહોતું, એટલે તે મેળવીને બીડીની જેમ પીવા લાગ્યા, ફૂંકવા લાગ્યા. પણ ત્રીજા પેરેગ્રાફમાં વાત કરે છે, પણ અમને સંતોષ ન થયો. જુઓ, અમારી પરાધીનતા અમને સાલવા લાગી, વડીલોની આજ્ઞા વિના કઈ જ ન થાય એ દુઃખ થઈ પણ અમે કંટાળ્યા ને અમે તો આઘાત કરવાનો નિશ્ચય કર્યો. બરાબર, કે બીડી એવી રીતે પીવા ગયા, કોઈ છોડનું નામ આપ્યું નથી. બરાબર, તો એવી એવા છોડમાંથી બીડી, ડાળખીમાંથી બીડી પીવા ગયા, પણ કઈ સંતોષ થયો નહીં. સંતોષ શબ્દ છે, જુઓ તમે, સંતોષ શબ્દની સંધિ છૂટી પડે. સંતોષ, વિદ્યાર્થી મિત્રો, સની ઉપર અનુસ્વાર હોય ને તમારે સંધિ છૂટી પાડવાની હોય તો નિયમ ધ્યાનમાં રાખવાનો, સમ વત્તા તોષ, સંતોષ. એટલે સંતોષ ન થવાથી, અને બીજું એમને એમ થાય કે આપણે તો પરાધીન છીએ, બીજાને આધીન જીવન જીવીએ છીએ. ત્રીજી વાત એમને એમ લાગ્યું કે વડીલોની આજ્ઞા લેવી જરૂરી છે, અને એ આજ્ઞા લીધા વિના કંઈ થાય નહીં, અને આના માટે તો કોઈ પણ વડીલ તમને આજ્ઞા આપે નહીં. તમે વ્યસન માટેની આજ્ઞા માગો ને, કોઈ પણ વડીલ ના આપે, ચાહે એ વૃદ્ધ હોય, નિરક્ષર હોય કે ગરીબ હોય, કોઈ પણ વડીલ પોતાના બાળકને વ્યસન કરવાની આજ્ઞા આપે નહીં. પછી એમને શું થયું કે હવે વ્યસન એ એવું હોય છે કે વ્યસન તમને છે ને ગેરમાર્ગે દોરે. આખરે વ્યસન તમે પૂરું નથી કરી શકતા, એને સંતોષી નથી કરી સંતોષ નથી કરી શકતા, એટલે શું થાય છે કે તમને હંમેશા મરવાનો વિચાર આવે. એવો જ વિચાર ગાંધીજીને પણ આવે કે એના કરતાં આઘાત કરવો સારો, કારણ કે વ્યસનને સંતોષવા માટે, વ્યસનને પૂરું કરવા માટે મારા વડીલો મને ક્યારેય હા પાડશે નહીં. એટલા માટે એમને શું કર્યું, આઘાત કરવાનો નિશ્ચય કર્યો. કે એમ કરીએ આપણે કે આઘાત કરીએ, આઘાત વિશે તમે જાણો છો કે આઘાત કરવો એટલે પોતાની જાતે જ મરવાનો પ્રયત્ન કરવો, પોતાની જાતે જ મૃત્યુ પામવું. આપણે દરરોજ વર્તમાન પત્રોમાં, ટીવીમાં એવા સમાચાર સાંભળીએ છીએ, એટલે આઘાત વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ગાંધીજીએ પણ આઘાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ પાછો વિચાર આવ્યો આઘાત કરવો કઈ રીતે, આપણને મરવા માટે ઝેર કોણ આપે. એમને કોઈક પાસેથી સાંભળેલું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ થાય, એટલે જંગલમાં જઈને એ ધતુરાના છોડ શોધીને એના ડોડવા લઈ આવ્યા, એમાંથી બી કાઢ્યા અને આઘાત કરવાનો પ્રયત્ન કરવા માટે તૈયાર થયા. સંધ્યાનો સમય હતો, કેદારજીના મંદિરે ગયા, દીવામાં ઘી પૂર્યું, એમના દર્શન કર્યા,
અને ત્યાર પછી એવી એકાંત જગ્યા શોધી, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે, તુરંત મૃત્યુ નહીં થાય તો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન એમને એમ થયો, મરીને સોલા એના કરતા તો પરાધીનતા ભોગવવી સારી. છતાં બે ચાર બી ખાધા, બીજા ખાવાની હિંમત ન ચાલી, બંને મોતથી ડર્યા. અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આઘાતની વાત ભૂલી જવી એવો એ બંને વિચાર કર્યો. ધતુરો તમે બધા એને ઓળખતા હશો કે ધતુરાના ફૂલ, ધતુરો જે મહાદેવની પૂજા થાય છે, મહાદેવની પૂજા માટે વપરાય છે ધતુરાના ફૂલ. એ ધતુરાના ફૂલને દોડવા આવે છે. મિત્રો, એવો કોઈ છોડ મળે તમે તો જોજો, એવા દોડવા મળશે એ ખૂબ ઝેરી હોય